જામનગરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। યુવતી જે કારખાનામાં કામ કરતી હતી તે કારખાનેદારના પુત્ર સહિત કારખાનામાં કામ કરતા અન્ય એક શખ્સે યુવતી પર અવારનવાર દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। સગીરા યુવતી ગર્ભવતી થઈ જતા તેના પરિવારને સમગ્ર ઘટનાક્રમની જાણ થઈ હતી। આ મુદ્દે પીડિત સગીરાની માતાએ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનો અહેવાલ છે। જામનગર સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં આવતીકાલથી 1 કલાકની છૂટ આપવામાં આવી છે। આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આવતીકાલે 28 મે થી 4 જૂન સુધી રાત્રે 9 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે। દુકાનો સવારે 9 થી બપોરે 3 સુધી જ ખુલ્લી રહેશે। હોટેલ રેસ્ટોરન્ટ સવારે 9 થી રાત્રે 9 સુધી ટેક અવે તથા હોમ ડિલિવરી દ્વારા પાર્સલ સર્વિસ આપી શકશે। શિક્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ। અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે। આને જ કહેવાય સોનામાં સુગંધ। જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 35 કેસ સહિત જિલ્લામાં કુલ 66 કેસ નોંધાયા છે। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 દર્દીઓના મૃત્યુ થયા છે। જો કે સરકારી ચોપડે તો સમગ્ર જિલ્લામાં માત્ર 3 જ દર્દીઓના મૃત્યુ દર્શાવાયા છે। જામનગરમાં આજે બ્લેક ફંગસ બીમારીના નવા 4 કેસ સામે આવતા ચિંતા ફેલાઈ છે। આજે જામનગરની એમપી શાહ કોલેજમાં પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા તથા મોરબી જિલ્લાના 108 એમ્બ્યુલન્સના કુલ 18 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા।